આજે આપણો આનંદ છે કે ડોક્ટર નીતિન વડતા ઉપસ્થિત છે રાજકોટમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે તેઓ સેવા આપી રહ્યા છે નીતિનભાઈને વિનંતી કે મિસ્કિન સાહેબના ગઝલ કર્મ વિશે વાત કરે આજના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનના રૂપમાં ઉપસ્થિત આદરણીય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, અમદાવાદના મેયર શ્રી મીનાક્ષીબેન પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને આપણી ભાષાના એક ઉત્તમ સાહિત્યકાર શ્રી રાકેશભાઈ, જેમની પ્રતિભાને ફૂંકવાને માટે અને જેમના ગઝલ કર્મના ઓવારણા લેવાને માટે આપણે સૌ એકઠા થયા છીએ, એવા આપણી ભાષાના એક એવા જ ઉત્તમ અને આદરણીય કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કિન અને એમના પરિવારજનો, મંચ પર ઉપસ્થિત તમામ સાહિત્યકારો, સમ્મુખ બેઠેલા સારસ્વતો સહૃદયો, ગઝલ પ્રેમી અને મિસ્કિન પ્રેમી ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ મારા અત્યંત પ્રિય કવિ રાજેશ વ્યાસ મિસ્કિન ને આ એમની ગઝલ સાધનાની ફલશ્રુતિ રૂપે જે વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર દ્વારા એવોર્ડ મળે છે તે અંગેનો મારા હૃદયનો રાજીપો વ્યક્ત કરું છું, અભિનંદન પાઠવું છું અને સાથોસાથ એમના જન્મદિવસ ને નિમિત્તે પણ શુભેચ્છાઓ પાઠવું છું. ભાગ્યશભાઈએ મિસ્કિનને વિશે, એમની ગઝલોને વિશે, એમની કવિતાને વિશે વ્યાપક ભાવે કેટલીક વાતો કરી એટલે મૂંઝવણ એ હતી કે મારે કહેવાની ઘણી બધી વાતો એમણે કરી દીધી છે એટલે એની બાદબાકી કરી અને હું મારી વાત કરીશ. અને આમ પણ કાર્યક્રમ થોડો મોડો શરૂ થયો છે એટલે પણ મારે સમયની મર્યાદામાં રહી અને વાત કરવી પડશે, પણ વિગતે મેં જે કંઈ નોંધ કરી છે એ છપાશે ત્યારે તમે વાંચી શકશો. અત્યારે માત્ર કેટલાક નિર્દેશો કરી અને હું સંતોષ માનીશ. હા, નામ ગઝલ, ધર્મ ગઝલ, જાતિ પણ ગઝલ, અમને ગઝલ સિવાય કશું પણ ન આવડે. આદિ મંસૂરીના શબ્દોનું સ્મરણ કરીને અને એ શબ્દોને પોતાની રીતે પ્રયોજીને રાજેશ વ્યાસ મિસ્કિન એમ કહે છે કે હા, નામ ગઝલ, ધર્મ ગઝલ, જાતિ પણ ગઝલ, અમને ગઝલ સિવાય કશું પણ ન આવડે. જેના નામ, ધર્મ અને જાતિ ગઝલમાં ઓગળી ગયા છે અને જેઓ પોતે ગઝલમાં એકાકાર થઈ ગયા છે એવા રાજેશ વ્યાસ મિસ્કિન એટલે ગઝલનું એક મૂર્ત રૂપ. રાજેશ વ્યાસ મિસ્કિન એટલે ગુજરાતી ગઝલના સર્જન અને સ્વાધ્યાય આ બંને ક્ષેત્રોમાં લેવાતું અત્યંત આદરપાત્ર એવું નામ. એમને મળતા આદરના પણ કેટલાક કારણો છે. મોટું કારણ તો એ છે કે એમણે ગઝલની એકાંતિક ઉપાસના કરી છે, ગઝલની એકનિષ્ઠ એવી ઉપાસના કરી છે, ગઝલ ને પૂરી નિષ્ઠાથી અને નિસ્બતથી સેવી છે અને એવી જ પૂરી નિસ્બત સાથે ગઝલ ના સ્વરૂપનો અને ગુજરાતી ગઝલની ગતિવિધિનો અભ્યાસ કર્યો છે. મિસ્કિનનો ત્રણ પ્રકારે ગઝલ સાથેનો નાતો રહ્યો. એક તો ગઝલના સર્જનના સંદર્ભમાં, બીજો ગઝલના સંપાદનના સંદર્ભમાં અને ત્રીજો ગઝલના સ્વાધ્યાય સંશોધનના સંદર્ભમાં. આપણે જાણતા હોઈએ સારી રીતે કે રાજેશ વ્યાસ મિસ્કિન પાસેથી પીએચડીના શોધ નિબંધને નિમિત્તે ગુજરાતી ગઝલનો એક સુંદર, સઘન અને પ્રમાણભૂત એવો સ્વાધ્યાય મળે છે. આપણે એ પણ જાણતા હોઈએ કે
રાજેશ વ્યાસ મિસ્કિન પાસેથી સમગ્ર મરીઝ તો મળે છે પણ ઉપરાંત પણ ગુજરાતી ભાષાના કેટલાક એવા ગઝલકારો કે ગઝલોના સંપાદનો પણ મળે છે અને પૂરી કાળજી સાથે પૂરી ગંભીરતા સાથે છેલ્લા ઘણા વર્ષોથી ગઝલ વિશ્વનું સંપાદન પણ તેઓ કરતા રહ્યા છે ગઝલ વિશેના એમના સંપાદન કાર્ય અને સંશોધન કાર્ય માંથી ગઝલ પ્રત્યેની એમની રુચિ તો આપણને પ્રતીત થાય છે પણ હું રેખાંકિત તરીકે કહેવા માંગુ છું કે એમની નિષ્ઠા એમાંથી બારોબાર પ્રતીત થાય છે એટલે એ ગઝલ વિશ્વ ના સંપાદકીય લખાણોમાં નવોદિત ગઝલકારોને કેટલીક એવી ટીપ્સ પણ આપે કેટલીક એવી શીખ પણ આપે એ ગઝલકારો ક્યાં કેવું કેટલું કાચું કાપે છે ક્યાં કેવી ભીત ભૂલે છે એના વિશે પણ એ ટકોર કરે શા માટે ગઝલો અસ્વીકૃત થાય છે એના પ્રતિનિધિક કારણો પણ છે અને અનુભવી ગઝલકારોને પણ એવી ટકોર કરે કે તમે તમારું જ પુનરાવર્તન કરવાને બદલે હવે કંઈક નવું આપો નાનપણથી ગઝલ સાથેનો નિકટનો નાતો તેઓને સ્વીકારે છે એમના શબ્દોમાં આપણે સાંભળીએ એમ કે છે કે બાળપણથી ગઝલ સાથેનો ગૌરવ કહેવત છે કે સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ પરંતુ મારા જીવનમાં તો સુખ હોય કે દુઃખ મને ગઝલ જ સાંભળી છે જે પહેલી કવિતા લખી તે ગઝલ કહેવાય એ ખબર નહોતી 1970 ની સાલ હશે ત્યારથી લઈને આજ સુધી ગઝલ લખતો રહ્યો છું સતત લખતો રહ્યો છું કદાચ હજારોની સંખ્યામાં ગઝલો લખાય છે આગળ ઉપર કહે છે કે અસંખ્ય ગઝલોના સર્જન પછી હવે ખ્યાલ આવે છે કે મેં પહેલી ગઝલ લખી ત્યારથી આજ સુધીની પ્રત્યેક ગઝલમાં મારી શોધ તો એક શુદ્ધ ગઝલની હતી આ શોધ શુદ્ધ ગઝલની કારણ સાહેબ યાદ આવે એમની જન્મ શતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે અમૃત ઘાયલ એમ કે ઘાયલ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં ઘાયલ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ આ શુદ્ધ કવિતાને જીકર મિસ્કિન કરે છે અને આગળ ઉપર એમ પણ કહે છે કે પહેલી ગઝલ ક્યારે લખી તે યાદ નથી પરંતુ હા એટલું સ્પષ્ટ છે કે માં શબ્દ પછી કોઈ બીજો શબ્દ મારા હૃદયમાં રમ્યો હોય મને પોતાનો લાગ્યો હોય તો એ ગઝલ છે તો રસ આપણને એમાં પડે છે કે ગઝલ સાથેનો આવો એક અભિનાભાવી નાતો અને બહુ છે નજીકનું સર્પણ ધરાવતા મિસ્કિન એમની પોતાની ગઝલનો ચહેરો કેવો છે એમની પોતાની ગઝલની મુદ્રા કેવી છે એમની પોતાની ગઝલના રૂપરંગ કેવા છે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો પણ બાલશંકર મણિલાલ કલાપીથી માંડી અને આજ સુધી લખાતી આવતી ગઝલમાં મિસ્કિન એક બહુ મહત્વપૂર્ણ એવો મુકામ બનીને સૌ કોઈનું ધ્યાન આકૃષ્ટ કરે છે એ વિગતોમાં જવાનો અવકાશ નથી પણ એમણે પોતે સ્વીકાર્યું કે સંખ્યાબંધ ગઝલો લખી છે હજારો ગઝલો લખી છે અને આજે પણ લખતા રહ્યા છે અને જ્યાં સાહેબે તો ખાતરીપૂર્વક કહ્યું કે હજુ બીજા 45 વર્ષો કે ગઝલ લખે એટલો નિધિ પડ્યો છે એની પાસે એટલો ખજાનો પડ્યો છે એની પાસે આ સમૃદ્ધિ છે આ શબ્દની સંપદા છે એની પાસે પણ મિસ્કિનને મન
ગઝલ એ ઉત્પાદન નથી પરંતુ ગઝલ એ અનુષ્ઠાન છે. પ્રથમ સંગ્રહ તૂટેલો સમય પ્રગટ થયો અને ત્યાર પછી છોડીને આવતું કોઈ તારું નથી, એ પણ સાચું, આ પણ સાચું. પહેલી નજર બદલી જો દિશા, એ ઓરડો જુદો છે. આ સંગ્રહો અને બેસ્ટ ઓફ મિસ્કિન નામે સંપાદન અને એક નવો સંગ્રહ જે મળ્યો, તો આ બધા જ સંગ્રહ માંથી આપણે પસાર થઈએ તો જોઈ શકીએ છીએ કે પ્રત્યેક સંગ્રહમાં એક જુદો, એક નોખો, એક નિરાળો એવો ગઝલ કવિ મિસ્કિન આપણે સામે મળે છે. એમની સતત વિકાસ ગતિ એમાંથી જોઈ શકાય છે. મારે મર્યાદિત સમયમાં ગઝલના શિલ્પના સંદર્ભમાં, ગઝલના સ્થાપત્યના સંદર્ભમાં મિસ્કિનની ગઝલની થોડી વાત કરવી છે. મિસ્કિનની ગઝલો આપણે વાંચીએ એટલે એક વાત તો આપણને એ હાથ લાગે કે આ માણસ ગઝલના મક્તામાં જ મેદાન મારી જાય છે. અને ગઝલનો મક્તાનો શેર છે ને બહુ નિર્ણાયક બનતો હોય છે. અંદાજ આવી જાય આપણને કે હવે પછીના શેર કેવા આપણને મળવાના છે. આપણે કાપડનું પોત તપાસવું હોય ને તો આખું ને આખો તાંકો ખોલવો ન પડે, એકાદ ખૂણો જરા આમ જોઈ લઈએ ત્યાં ખ્યાલ આવી જાય કે કાપડનું પોત કેવું છે. એવું જ ગઝલમાં મતદાના શેરનું છે. મતદાનો શેર તમે વાંચો, સાંભળો, ત્યાં ગઝલકારની ઊંચાઈનો અંદાજ આવી જાય. બેચાર શેર માત્ર કહું, બહુ જાણીતો, સૌને અહીંયા ઓઠે વસેલો અને શેર વારે વારે કહેવાય છે, કહેવાવો જોઈએ પણ ખરો, કહેવાશે પણ ખરો કે તારું કશું ન હોય તો છોડી બતાવ તું, ને તારું બધું હોય તો છોડી, સોરી, તારું કશું ન હોય તો છોડીને આવ તું, ને તારું જ બધું હોય તો છોડી બતાવ તું. કે પછી અંદરથી અગન જેવું, બહારથી પવન જેવું, આ શું દઈ દીધું તે મિસ્કિનને મન જેવું. કે એમ કે સાવ જૂઠું જગત, કોઈ તારું નથી, મુખ સગડી મમત, કોઈ તારું નથી. અથવા તો એવો મંત્ર આપણને મળતો હોય કે હોય છે ઘરમાં જુદો ને બહાર જુદો હોય છે, એક માણસનો સતત વ્યવહાર જુદો હોય છે. હોય છે ઘરમાં જુદો ને બહાર જુદો હોય છે, એક માણસનો સતત વ્યવહાર જુદો હોય છે. ને એવું જ કહેતા હોય કે કંઈક આગ્યા સૂરજ સમ ઝળહળતા જોયા, ને કંઈક સૂરજને પર મધ્યાને ઢળતા જોયા. તો આ પ્રકારના મતદાના શેર આપણને લાગે કે પહેલો કા રાણાનો થયો હોય, અને આપણે એ મતદાનો શેર સાંભળીને જ આપણે ગઝલકારની શરણાગતિ સ્વીકારવી પડે. નિર્દેશ કર્યો ભાગ્યેશભાઈ સરળતા, આ સરળતા, સિમ્પ્લિસિટી, સહજ બોધ ગમ્યતા, એ છે ને ગઝલનું એક અવિનાભાવી અંગ છે. ગઝલ સીધી સુસરવી પહોંચવી જોઈએ. ચેનુભાઈ પણ જિકર કરે કે ભાઈ ગઝલનો અર્થ ભલે પછી સમજાય, પણ અર્થ સમજાય એ પહેલા ગઝલ તમારા સુધી પહોંચી જવી. આ સરળતા, પણ સરળતા છે એટલે ગહનતા નથી, ગંભીરતા નથી, સૂક્ષ્મતા નથી એવું માનવાને કારણ નથી. સરળતાની સમાંતર સૂક્ષ્મતા પણ વહેતી હોય, અને એ સરળતાનું પણ એક સૌંદર્ય હોય. એ સરળતાનું સૌંદર્ય મિસ્કિનની પારાવાર ગઝલોમાં આપણને જોવા માણવા મળે છે. એકાદ બે દૃષ્ટા. પ્રત્યેક સ્થળ પરિચિત લાગે છે વતન જેવું, એકાંત ભોગવું છું મનગમતા મિલન જેવું. અથવા તો ફાવે ગયું છે મિત્રો જીવવાનું કટકે કટકે, કટકાઓ જોડી જોડી જીવ્યો છું જીવન જેવું. અથવા
એડા પાણીયારા ક્યાં ગયા અને ફ્રીજ વાસીઓ તરસના એ સહારા ક્યાં ગયા સૌની એક તો પણ સૌ
સર્વના અંધારનો અથવા બોલે માની કે એવો શેર સવારે એવો શેર કે આભમાં કે દરિયામાં તો એ પણ કેડી નથી અર્થ એનો એ નથી કોઈ સફર કેડી નથી આભમાં કે દરિયામાં તો એ પણ કેડી નથી અર્થ એનો એ નથી કોઈ સફર કેડી નથી ને આ આ કવિ જાત સાથેનો સંઘર્ષ જગત સાથેનો સંઘર્ષ અને ક્ષમતા વિડંબના આ બધાનો જે કઈ અનુભવ કરે છે એ પણ એમની ગઝલોમાં અવતર્યો છે પણ એની વાત કરવાનો મારી પાસે સમય નથી એમણે નોંધ્યું છે કે આ ગઝલ મારી ગઝલ છે ને એ એક મારી આત્મકથાના પાના છે તો એ આત્મકથાના પાના રૂપે અવતરેલી ગઝલ એમાં કેવું આત્મનિવેદન છે કેવું સ્વ સાથેનો સંઘર્ષ જાત સાથેનો ઝઘડો છે જાત અને જગત સાથેનો એનો સંબંધ કેવો છે સતત ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ છે વિષમતા છે વિડંબના છે આ બધા ની વાત પણ સતત એમાં પડકાયા કરે છે પણ એની વાત બાજુ મૂકી અને એમની ગઝલનો એક મહત્વનો વિશેષ એને ગઝલની પરિભાષામાં હુસને ખ્યાલ કહીએ છીએ વિચાર સૌંદર્ય હુસને ખ્યાલ ગઝલ એ માત્ર મનોરંજનનું માધ્યમ નથી પણ ગઝલના પ્રત્યેક શેરમાં કોઈ ને કોઈ પ્રકારના વિચારનો ઉજવાળો પ્રગટતો હોય છે અને સાથોસાથ વિચારનું સૌંદર્ય પણ એમાંથી દેશભરમાં થતું હોય છે એવા એક શેર માત્ર ઉદાહરણ રૂપે મૂકું અને આગળ વધું એમ કે તારામાં કોઈ ઝરણું ઉછળવું પણ જરૂરી છે જો તારે હોય રંગાવું પલળવું પણ જરૂરી છે આ તારામાં કોઈ ઝરણું ઉછળવું પણ જરૂરી છે જો તારે હોય રંગાવું પલળવું પણ જરૂરી છે અથવા તો એમ કે કોઈ ઉંમર સુધી કોઈ પાદર સુધી છેક સુધી સતત કોઈ તારું નથી કોઈ ઉંમર સુધી કોઈ પાદર સુધી છેક સુધી સતત કોઈ તારું નથી કે પછી એમ કે ઢીંગલી ગરગર પછી મુજરો પછી મંદિર ગયા નામ બદલાતા રહે છે ક્યાં રમત બદલાય છે ઢીંગલી ગરગર પછી મુજરો પછી મંદિર ગયા નામ બદલાતા રહે છે ક્યાં રમત બદલાય છે અથવા તો એવો એક માનવ શેર કે પ્લાસ્ટિકની હલકી કોથળીઓ પવન આમ પવન આવતા કરે ઉડાવ જોયું છે મેં સુખના છાંટે ઘણા અંતર થયા કરે છે પ્લાસ્ટિકની હલકી કોથળીઓ પવન આવતા કરે ઉડાવ જોયું છે મેં સુખના છાંટે ઘણા અંતર થયા કરે છે તો આ વિચાર સૌંદર્ય એ પણ એક મહત્વનો મુકામ છે મિસ્કિનની ગઝલોનો એના વિશે તો વિગતે વાત કરી શકાય અને કરવી જોઈએ પણ એવી વાત નિર્દેશ કર્યો જ્યાં સાહેબે બહુ જ યોગ્ય રીતે કે ભાઈ એ કવિ ને ત્યાં સાધુ પુરુષ છે સાધક જ છે એમને જો કોઈ જાણે છે અને એમની રચનાઓના પણ પરિચયમાં છે સૌ ને અનુભવ છે કે આપણા જેવો કોઈ સરેરાશ માણસ નથી પણ એક જુદી ભૂમિકાએ જીવતો અને વિચારતો એવો આ કવિ છે અધ્યાત્મમાં દર્શી એવી કવિતાઓ પણ મળે છે આ તો મારે તો દોડાદોડ કરવી પડી એટલે એનો નિર્દેશ પણ નહીં થયો પણ આપણે પણ જાણતા હોઈએ કે એ પ્રકારની રચનાઓ પણ જેને આપણે પદ કહીએ છીએ જેને આપણે વિચારોત્તેજક એવી રચનાઓ કહીએ છીએ એ પ્રકારની રચનાઓ પણ એમની પાસેથી પુષ્કળ મળે છે એટલે એક જુદો રંગ છે અધ્યાત્મ ભગવાનનો નિર્દેશ કર્યો જ્યાં સાહેબ યોગ્ય રીતે એને વિશે તો વાત કરીએ કે ઓછો કે છે ગઝલની પરિભાષામાં અધ્યાત્મ ભાવ તો આ એ એ એક પ્રકૃતિય સાધક છે એટલે એની સાધનાનો એ એ ભગવો રંગ છે
અને એ અધ્યાત્મની જે ઊંચાઈ એ એમની રચનાઓમાં પડકાય વિના ન જ રહે પરંતુ બહુ જ બુલંદપણે એ પડકાય છે અને મિસ્કિનની ગઝલોને એ સમૃદ્ધ કરે છે અને મિસ્કિનની ગઝલોને નિમિત્તે એ ગુજરાતી ગઝલને સમૃદ્ધ કરે છે બે ત્રણ શેરમાં એમ કહે છે કે પહેર્યું છે એ તું જ છે બોલ્યું છે એ તું મારો દરેક શબ્દ તું મારો સ્વભાવ તું પહેર્યું છે એ તું જ છે બોલ્યું છે એ તું મારો દરેક શબ્દ તું મારો સ્વભાવ તું અથવા તો એમ કહે કે વર્ષે રહ્યું છે કોઈ અંદર બહાર આજે જીવી રહ્યો છું હું પણ અઢળક અપાર આજે કે પછી એવો શેર મળે એની પાસેથી ક્યાંક કોઈ રાહ જોતું એ જ સંગાથે સતત એ જ પાછળ દોડતું દેખાય કોઈ શું કરે તો આ આ એ એ જ તત્વ જે છે કોઈ પરમ તત્વ કોઈ પરમ સત્તા જે અદૃશ્યમાન છે એની વાત પણ એમાં ખૂબ જ આવી છે અને એ પણ એક અભ્યાસનો સ્વતંત્ર એવો મુદ્દો બને એ છે મારા દુર્ભાગ્ય હું અહીંયા નથી રજૂ કરી શકતો સમય ને અભાવે પણ મજા છે આ જે મોડો પ્રેઝન્ટેશન છે ને મિસ્કિનની ગઝલો એની પણ મજા છે બધો પ્રેઝન્ટેશન મજા છે પ્રસ્તુતિની મજા છે ઘણી બધી યુક્તિ પ્રયુક્તિઓ ઘણી બધી ડિવાઇસીસ એને કરી છે તો એ આપણે ક્યારેક વાત કરીશું અથવા તો સપાટે વાંચીશું પણ મારે અંડરલાઈન કરીને બે ત્રણ મુદ્દા એ મૂકવા છે કે એક તો મેં આરંભે અલબત્ત નિર્દેશ કર્યો તો પ્રત્યેક ગઝલ સંગ્રહમાં એક નવો એવો છે નાજુક નામનું શિલ્પ છે ને એ શિલ્પ નું જતન કરે છે ગઝલ નું શાસ્ત્ર જાણે છે અને કશે જ તે ભાંગફોડ કર્યા વિના કશે જ તોડફોડ કર્યા વિના ગઝલ ના આંતરબાહ્ય તત્વો નું જતન કરે છે એક મોટો વિશેષ ગઝલ કુંભ ની મારે વિશેષ નોંધ લેવી હતી પણ અત્યારે નિર્દેશ કરીને સંતોષ માનું એક એક જુદો પ્રયોગ અને વિશિષ્ટ પ્રયોગ નોંધપાત્ર પ્રયોગ ગઝલ કુંભ ને નિમિત્તે મિસ્કિન પાસે મળે છે એમની ગઝલોના ભાષાકર્મ વિશે એમના છંદો વિધાન વિશે છંદ વૈવિધ્ય વિશે એમ ઘણી બધી વાતો તો નોંધાયેલી છે પણ અત્યારે હું અટકું છું અને છેલ્લે એક શેર કહીને હું મારી વાત 2011માં મારો ગઝલ સંગ્રહ આરપાર પ્રગટ થયો એ મેં રાજેશ વ્યાસ મિસ્કિનને અર્પણ કર્યો એ અર્પણ કરતી વખતે જે પંક્તિ હતી એ આ છે કે કાગળ અને કલમના સહવાસમાં ગઝલ છે તારા સુગંધ વિના હર શ્વાસમાં ગઝલ છે રાજેશ વ્યાસ મિસ્કિનની ગઝલ ના સંકેતો કરી આપ્યા ખાસું એવું હોમવર્ક કરીને અભ્યાસ કરીને નીતિનભાઈ આવ્યા છે પણ સમય સાથે એમણે તાલ મેળવ્યો છે આભાર જીતભાઈ એમણે જે શેર ખાસ કોટ કર્યો કે પ્લાસ્ટિકની હલકી કોથળીઓ પવન આવતા કરે ઉડાવો સરકારે તો આ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે સાહિત્યમાં આજે નથી મુકાયો પણ હું છું ક્યારે વળી ઇતિહાસમાં હું છું ક્યારે વળી ઇતિહાસમાં આ અહીં ધબકું છું રાજેશ વ્યાસમાં
આ અહીં ભગવું છું રાજેશ વ્યાસમાં ને એ પરમ હંસોની પગદંડી અગમ એ પરમ હંસોની પગદંડી અગમ જોઉં છું જળહળતી ઊંડે શ્વાસમાં તો આપ સૌ હવે જે ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યા છો અથવા તો જે ક્ષણને બતાવવા માટે આપ ઉપસ્થિત છો એ વલી ગુજરાતી એવોર્ડ માનીય રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબને માનીય મંત્રીશ્રીને વિનંતી કે આપ અર્પણ કરો શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ માનીય રાજ્ય કક્ષા મંત્રીશ્રી શહેરી લોક નિર્માણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા આવાહન વિભાગ સૌપ્રથમ શાસ પુજારીને અભિવાદન કરીશું કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કિન સાહિત્ય કરી બધાના
બધાને ભેગા કરીને આ રીતે અશક્ય હોય એવું બોલીથી ઓડિયન્સ અહીંયા આગળ ઉપસ્થિત છે. અને જેને સાહિત્યની બહુ ખબર જ ના હોય, સૌથી ઓછું ભણેલો હોય એવો ગામડાનો માણસ, અને એ અહીંયા આપ સૌની વચ્ચે બોલવા માટે. પરંતુ અહીંયા આજે માં જગદંબાની ઉપાસનાનું શક્તિની ઉપાસના છે. ત્યારે માં જગદંબાને પ્રાર્થના કરીએ, નવરાત્રીનો પર્વ છે, ન તાતો ન માતા ન બંધો ન દાતા, ન પુત્રો ન પુત્રી ન મૃત્યો ન ભ્રાતા, ન જાયા ન વિદ્યા ન વૃત્તિ મમૈવ ગતિસ્થમ ગતિસ્થમ ત્વમેકા ભવાની, ગતિસ્થમ ગતિસ્થમ ત્વમેકા ભવાની. માં ભવાનીને વરાશ કવિની આ સ્તુતિથી આપણે શરૂઆત કરીએ. સાહિત્ય એ દુનિયાની અંદર શાંતિ માટેનો એક મંત્ર છે. માનવી ક્યારેક હિન્દુ બને, ક્યારેક મુસલમાન બને, ક્યારેક ખ્રિસ્તી બને, ક્યારે પ્રાંતવાદ કરે, ક્યારે દેશવાદ કરે, ક્યારે જાતિવાદની અંદર આવતો હોય, એ ક્યારે બનતું હોય છે? માનવતાથી દૂર જતો હોય છે ત્યારે બનતું હોય છે. અને માનવતાથી સૌથી નજીક લાવવાનું કામ જો કોઈ કરી શકે તો એ સાહિત્ય કરી શકે. ઘણી વખત ગઝલો અને કાવ્યો અમને સમજાતા નથી હોતા, અને મારા જીવનને તો બહુ મોડી મોડી ખબર પડે છે, પણ અસર તો પહેલેથી પડી જતી હોય છે. કવિ કલાકીની એક કાવ્ય નાનકડો અભ્યાસ કરતો હતો ત્યારે ખબર પડી તો પંખીઓ પ્રત્યેનો પ્રેમ, રે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધું છૂટ્યો તેને અલગ કરતા. આ જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે રે પણ ખેડા સુખથી ચડજો, ગીત વાગે ગાજો, સાને આવા મુજથી નદીને ખેલ છોડી ઉડો છો. આ કવિતા અભ્યાસ કરતો હતો ત્યારે વાંચી, ત્યારે કોણે રચી છે, શું કામ રચી છે ખબર નથી, પરંતુ એ તે દિવસથી કરીને ગામો ગામ ચબુતરા બનવાનું જનપ્રતિનિધિ તરીકે કામ હું માનું છું કે કર્યું હોય, કે ઘરે ઘરે જ્યારે પણ વાત કરીએ ત્યારે કહીએ કે ખીમમાં ઉનાળામાં પાણી ભરી રાખો, હું માનું છું કે એ વખતે જો કડી કલાપીની કવિતા એમને રચી ના હોત ને મારા જે વાંચી ના હોત તો સામેને ગામડાની અંદર આ અભિયાન હું ન કરી શક્યો. એટલે નાનકડું એક સર્જન પણ ખૂબ મોટી આવું તો અનેક ઉદાહરણો છે, અને ઘણી બાબતો મારા મારા ખબર પડે છે. રાજેશ ત્યાં અખાના છપ્પા, એટલે છપ્પા કે છપ્પા, મને મારું પહેલા તમને વાત કરી હતી, મારા માટે બધા સસરતા છે, સત્રીનો છો, સસલાનો છો, અને એના માટેનું કારણ પણ છે. અને એ પછી ધ્રુવભાઈની એ વાર્તા ઉપાત્ર, તે દિવસે મેં નક્કી કર્યું કે હું મારી બોલી ઉત્તમ છું, એટલે તે દિવસે મેં ત્રણે ત્રણ સો સરખા રાખ્યા છે. પરંતુ જોજો રે મોટાના બોલ, ઉંચડ ખેડે વાગ્યું બોલ, પરંતુ મંત્રી થયા બધી ખબર પડે છે. એટલે એક એક સાહિત્યની એક 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 બાબત, એક 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 રચના બહુ અદભુત છે. હું હૃદયથી ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું કે મને સન્માન કરવાનો એવા વ્યક્તિનો મોકો મળ્યો કે હું પોતે ખૂબ આનંદ અને ગૌરવ અનુભવું છું. સમય જયા પછી એક જ બાબત કરીશ કે સાહિત્ય ગમે ત્યાં રચાયેલું હોય, એ શ્રીમદ ભગવદ્ ગીતાનો છેલ્લો શ્લોક હોય એનો અર્થ પણ એ થતો હોય કે જે કૃષ્ણ અને અર્જુન એ હોય તો સદૈવ વિજય વિજય હોય છે. અને તો ગાંધી ગીતાનો એ સહજ સ્વભાવ પ્રમાણે કહેવું એ વાક્ય હોય, સાથી જેનો કરશનિયો ને ભર અર્જનિયો ભેળા, રોજ હોય એને ઘી કેળા. હું માનું છું કે આ એક
ત્યારે વિચાર્યું હશે કોઈ સામાન્ય માણસે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વરે કહી દીધું અસત્ય એનો અર્થ અક્ષરશઃ એ જ થાય કે જે ભગવાન શ્રી કૃષ્ણ ને અર્જુન સાથે હોય ત્યાં સદૈવ વિજય જ વિજય હોય. એને આ ઘી કહેવા કીધું અને એમણે આ વાત કરી. શ્લોક અને મંત્ર હું માનું છું કે શ્લોક સ્તોત્ર અને મંત્ર એ બધામાંથી ભેગા થઈને આ એક વાક્યની અંદર પણ એ હદ સુધી પહોંચી શકાય. આ કલ્પના એક ગાંઠી ગીતાની અંદર આપણે સાંભળીએ ત્યારે એવું લાગે છે વાહ સાહિત્ય તો ગળપાર કરી નાખ્યું છે. અને છેલ્લે અહીંયા આગળ એવા મિત્રોને હું મળી રહ્યો છું કે મારા માટે કદાચ મળવાનું જનરલી મેં પ્રયત્ન નહોતો કર્યો એ મારા અંતર્મુખી સ્વભાવના કારણે થયું છે. પરંતુ આજે અહીંયા મળ્યા પછી મને લાગે છે કે ઘણા બધાની મિત્રતા કરવા જેવી છે. અને એ ઘણા બધા જ્યુડિશિયરીની અંદર કામ કરેલા મિત્રો પોતાનો આચડો મૂકીને જો અહીંયા આગળ આવી શકતા હોય તો અમારા જેવાએ પણ આ કોઠીઓ ઉધારીને અહીંયા આગળ આવવું જોઈએ કે માનવું જોઈએ તો મને લાગે છે. અને ગટર ઉપરથી નીકળે તો એવો એની દુર્ગંધ મારતો હોય છે. તો હું માનું છું કે આ સુગંધ અહીંયા આ બગીચામાં આવવાથી 100% મળે અને એનો ફાયદો પોતાને થાય અને હું માનું છું કે મારા જેવા જે કામ કરતા એના કારણે પ્રજાજીવનમાં પણ થાય. વેદની એ ઊંચા સાથે મારી વાત આજે પૂરી કરીશ. સંકલ્સ્વધમ સંબધ્વમ સંભો મનાસિ જાનતર દેવા ભાતમ યથા પૂર્વે સજ્જાનાના ઉપાસતે. આ રોજની રૂજા સદૈવ આપણે સૌને પ્રેરણા આપતી રહે એ વાત સાથે ફરી ફરીને રાજેશભાઈ આપને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને રાજ્ય સરકાર પણ ગૌરવ થયો છે તો આપનો અમે સન્માન કરી શક્યા. ધન્યવાદ. ખુબ ખુબ આભાર મંત્રીશ્રી માનીય શંકરભાઈ ચૌધરી સાહેબ. ચૌધરી સાહેબે સહજતા માટે કહ્યું કે સાહિત્યનું એમનું વિશેષ જ્ઞાન નથી, પણ એમણે જે વક્તવ્ય કર્યું એના પરથી પ્રતિબિંબિત થાય છે કે સાહિત્ય સાથે એમનો ગૌરવ કેવો છે. ચૌધરી સાહેબે આજે એવું લાગ્યું કે ગૃહ નિર્માણને બદલે ગઝલ નિર્માણના મંત્રી તરીકે અહીંયા ઉપસ્થિત થયા. પણ એનીવે મિસ્કિન સાહેબની મેં વાત કરી કે ગઝલના વિવિધ પડાવો આવ્યા અને એક બીજા ગઝલ સંગ્રહથી ત્રીજા ગઝલ સંગ્રહમાં સ્વિચ ઓવર થતા એક જુદા મિસ્કિન મળે છે. હવે જે ગઝલ સંગ્રહનું વિમોચન થવાનું છે પાણી આરા ક્યાં ગયા, આપણી જે સંસ્કૃતિ સાથેનું આપણું અનુસંધાન તૂટતું જાય છે એમાં એની વેદના એનો ચિત્કાર લગભગ એ ગઝલ સંગ્રહની અંદર સંભળાય છે. માનનીય મંત્રીશ્રી ચૌધરી સાહેબ અને સૌ મહાનુભાવોને વિનંતી કે પાણીયારા ક્યાં ગયા ગઝલ સંગ્રહનું વિમોચન આજે. અને બીજું પુસ્તક બાનુ સાદલો ગુજરાત સમાચારમાં કોલમ લખાતી હતી ત્યારે દેશ વિદેશથી સતત પત્રો અને મેસેજીસ આવ્યા અને આખું પુસ્તક બાનુ સાદલો જે ગુજરાતી ગઝલ પરંપરાની ગઝલ નું ઉચ્ચ શિખર અસીમ રાધેરી સાહેબ જગન માત્રી સાહેબ અહીંયા ઉપસ્થિત છે. આદિલ મંસૂરી રાજેન્દ્ર શુક્લ બની ગયા છે. તારું કશું ન હોય તો છોડીને આવતું કે પછી ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું. ડાબા હાથે નહીં પણ ડાબી સાઈડમાં ગઝલમાં અક્ષર ધરાયેલા છો કે ખાસે છે વૃદ્ધ ફાધર એ વર્ણો જુદો છે કે એવી પંક્તિઓ અદભુત એના સર્જકને આજે એવોર્ડ અર્પણ થયો છે. ત્યારે ગઝલનું લઈ જેને દાદરમાં ભળી ગયો છે એવા કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબને પ્રતિભાવમાં કઈ વાત કરું
એ પહેલા એક બે વાત એવી કહેવાનું પણ હતું કે એક તો આ પાણીયાળા ક્યાં ગયા, એ ગઝલ સંગ્રહ જેમને મેં અર્પણ કર્યો છે એ વ્યક્તિ અહીંયા હાજર છે, અમર ભટ્ટ. તો એમને હું કહું છું એ આવીને આ ક્ષણે અહીં ઉપસ્થિત આપ સૌને જોઈને આમ કહું તો એટલું બધું યાદ આવી ગયું, જેટલા પ્રસંગો યાદ આવે એટલા સ્મરણો, એટલે એ બધું કશું કહેવું અઘરું લાગે છે. પણ મનમાં એમ થયા કરે છે કે આ પ્રસંગને વલી એવોર્ડના નિમિત્તે ગુજરાત સરકારનો આભાર માનું છું, અકાદમીનો આભાર માનું છું, અને સૌથી મોટી વાત કરું તો વલી જે પ્રથમ ગઝલકાર છે ભારત માટે ગૌરવરૂપ, ગુજરાત માટે ગૌરવરૂપ, એની સાથે આ પારિતોષિકને એવોર્ડ મને મળી રહ્યો છે એનું મને ગૌરવ છે. અહીંયા નવરાત્રી ચાલે છે ત્યારે મને યાદ આવે છે કે 7-8 વર્ષ પહેલા ચાચર ચોક, અંબાજીના ચાચર ચોકમાં આદરણીય નરેન્દ્રભાઈએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે મુશાયરો કહીએ, અને એ મુશાયરામાં જવાનું થયું તો મનમાં થયું કે શું લખું, મા પાસે શું બોલવાનું હોય જેને આપણને બોલતા શીખવાડ્યું હોય. પાછું મનમાં એમ થયું કે ના ના, પણ કહ્યું છે તો દેવ દેવ રાજા ગુરુગૃહે રિક્ત હસ્તે ન ગચ્છતિ, તો આ તો રાજા એટલે મુખ્યમંત્રી છે કે રાજા, મા પાસે એટલે પરમ ચૈતન્યની જગ્યા, ત્યાં કંઈક તો બોલવું જોઈએ. તો એ સમયે 4 પંક્તિઓ આવી હતી, એ પણ નવરાત્રની ચોથા નથી એટલે અને ચાચર ચોક હતો, તો એ પંક્તિઓથી શરૂઆત કરું છું. કોઈને લાગ્યા કરે છે કે નથી હા ક્યાંય તું, ને કોઈને ચારે તરફ આઠે પ્રહર દેખાય તું, કોઈને લાગ્યા કરે છે કે નથી હા ક્યાંય તું, ને કોઈને ચારે તરફ આઠે પ્રહર દેખાય તું, પણ અમે તો સાવ અધકચરા અધૂરા આદમી, આ દેખાડી ગયા રસ્તો કઈ રીતે દેખાય તું, મિલાવ હાથ ભલે સાવ મેલો કહેલો છે, હૃદયથી આત્મી પવિત્ર હોય પૂરતું છે. મને એવું લાગ્યું કે થોડીક મારી ગઝલ યાત્રાને સાથે મારે 10 મિનિટમાં પૂરું કરવાનું, તો હું એમાં મારી ગઝલ યાત્રાને ઝલક મળે એ રીતના થોડાક શેર કરું. જેમ શરૂઆતની ગઝલની વાત કરીને તેમાં મેં મારો પરિચય આપતી એક ગઝલ લખી હતી કે અહીંયા તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું, હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું, ને સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કિન. ગઝલ લખી હતી પણ હમણાં એવું થયું કે એક દુકાને ગયો અને ત્યાં દુકાને ગયો ને તો છાપાની અંદર પડીકા બંધાતા હતા, એમાં મારો લેખથી પડા કામ બંધા છે. મનમાં વિચાર આવ્યો કે હા એ મિસ્કિન કોલમિસ્ટ એ કેવો હોય છે, લેખો એ ખૂબ લોકો સુધી પહોંચાડ્યો, તો મને જરાક મારી એ હરી મજાક કરી લેવાનું મન થયું કે આંગણામાં રોજ છાપામાં લખાઈ જઈએ, આપણને લોકો વાંચે આટલા વર્ષો એટલે વધારે સારું પણ લાગે, પણ કોઈક વાર આવું પણ લાગે, આંગણામાં રોજ ફેંકાતો રહ્યો ને બે ઘડી હંમેશ વંચાતો રહ્યો, આંગણામાં રોજ ફેંકાતો રહ્યો ને બે ઘડી હંમેશ વંચાતો રહ્યો, રોજ પસ્તી માય જોખાતો રહ્યો ને પડીકા માય બંધાતો રહ્યો, રોજ પસ્તી માય જોખાતો રહ્યો ને પડીકા માય બંધાતો રહ્યો, સાંજના ક્યાં બાપ કોઈ પૂછતું, હરભરોને ખૂબ વેચાતો રહ્યો, સાંજના ક્યાં ભાવ કોઈ પૂછતું,
હર પરોઢી ખૂબ વેચાતો રહ્યો ને શું વળી સાહિત્યને મૂલ્યો વળી જર્જરિત કાગળ બની જતો રહ્યો શું વળી સાહિત્યને મૂલ્યો વળી જર્જરિત કાગળ બની જતો રહ્યો ને કેટલો ઉપયોગમાં ક્યાં ક્યાં મળ્યો એ હદે નકામો તે ખાતો ગયો ને કોઈએ વાંચ્યો અને માણ્યો ઘડી ને પછીથી સાવ ભૂલાતો ગયો ના મળ્યો મિસ્કીન મારા માયકો ને બધામાં ખૂબ ફેલાતો રહ્યો પૂછું છું કે પાણી આવું ગુજારું ગરમું લકડીયું તો કઈ લોકોને ખબર નથી એટલે મુંબઈ જઈને પૂછીશ ત્યાં એ જ સરખો જવાબ પણ આપણા અમદાવાદમાં એ બાળકોને પૂછ્યું ને તેમ મારી સામે જોયા કરે છે કે શું જોઈએ શું કહો છો તો પછી આ ગઝલ આવી કે ક્યાં ગયા ચકચકતા બેડા પાણી હાલા ક્યાં ગયા ક્યાં ગયા ચકચકતા બેડા પાણી હાલા ક્યાં ગયા ભ્રીસવાસીઓ તરસના એ સહારા ક્યાં ગયા ને ગામ આખું ગર્વ કરતું તું દિવસમાં 100 વખત ગામ આખું ગર્વ કરતું તું દિવસમાં 100 વખત ગામના વડલા સમયે ભાઈચારા ક્યાં ગયા ખૂબ સારું છે મગર થાય છે એ વૃદ્ધ ગાડા વાળનારા ક્યાં ગયા ચકચકતા બેડા પાણી વાળા ક્યાં ગયા પ્રત્યેક સ્થળ પરિચિત લાગે છે વતન જેવું એકાંત ભોગ હું છું મન ગમતા મિલન જેવું દુઃખ એ જ છે કે એમાં ઉડવાની કરી ઈચ્છા દુઃખ એ જ છે કે એમાં ઉડવાની કરી ઈચ્છા જે ઓઢવા પહેરવા આપ્યું તે ગગન જેવું આ લોહી જાણ શ્વાસોનું એક આય કારણ ઊંડે કશું કહું ઊંડે લાગ્યું તો લગન જેવું કઈ એમ સાચવું છું મારામાં યાદ તારી કઈ એમ સાચવું છું મારામાં યાદ તારી કોઈ ચીથરામાં જાણે સાચવતું રતન જેવું ને ફાવી ગયું છે મિત્રો મરવાનું કટકે કટકે ફાવી ગયું છે મિત્રો મરવાનું કટકે કટકે કટકાઓ જોડી જોડી જીવ્યો છું જીવન જેવું અંદરથી અગમ જેવું બહારથી પવન જેવું આ શું કઈ દીધું તે મિસ્કીન ને મન જેવું ગઝલ યાત્રામાં જે મહત્વના જે છે એના થોડા શેર જ કહેતો જઉં છું ક્યાં એ નિરાતે ક્યાંક સૂતા હોય છે ને અહીં સપનામાં આવ્યા હોય છે એ નિરાતે ક્યાંક સૂતા હોય છે ને અહીં સપનામાં આવ્યા હોય છે આપણે એક એક બાજુ ના રહ્યા બે બાજુ એ જ પાડ્યા હોય છે એ નિરાતે ક્યાંક સુતા હોય છે ને અહીં સપનામાં આવ્યા હોય છે આપણે એક એક બાજુ ના રહ્યા બે બાજુ એ જ પાડ્યા હોય છે તે જ પ્રત્યુ હોય છે મૂર્તિમહી પ્રાણની સાચી પ્રતિષ્ઠા થઈ જતી તે જ પ્રત્યુ હોય છે મૂર્તિમહી પ્રાણની સાચી પ્રતિષ્ઠા થઈ જતી ફૂલ સાથે કોઈએ આંસુય પણ આંખ મીચીને જડાવ્યા હોય છે ચીંધરે હાલતમાં એના વારસો ક્યાં ભૂસાઈને જોયા જીવતા ચીંધરે હાલતમાં એના વારસો ક્યાં ભૂસાઈને જોયા જીવતા જેમણે હુંકારમાં દાતા બની નામ ક્યાં ક્યાં ગોતર આવ્યા હોય છે ને આ મોડર્ન લાઇફસ્ટાઇલની મજા બંધ બારી પારણા પડદા વળી ચીલ્ડ એસી રૂમ અંદરથી કરી સૂર્ય ભીંકે ચીકર આવ્યા હોય બંધ બારી પારણા વળી ચીલ્ડ એસી રૂમ અંદરથી કરી સૂર્ય ભીંકે ચીકર આવ્યા હોય છે ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે બેસે છે ઘરના મેમ્બર એ ઓરડો જુદો છે એક એક શ્વાસ જાણે ચાલી રહ્યા પરાણે ઘરમાં છપાઈ દે ઘર એ ઓરડો જુદો છે મહેમાન કોઈ આવે વાતો જૂની સુણાવે લાગે કદી કે પળભરી એ ઓરડો જુદો છે ને ઘરમાં જૂનું જે ખાતું બદલાઈ તરત જાતું
બદલાય ના તસું પર એ ઓરડો જુદો છે મૃત્યુ પછી પિતાના ખર્ચો કરી સજાવ્યો લાડા ખરીદી ઈશ્વર એ ઓરડો જુદો છે સાસે છે મૃત્યુ પામવા એ ઓરડો જુદો છે દેસે છે ધર્મ મેમ્બર એ ઓરડો જુદો છે જે જે ગઝલોના અહીંયા રેફરન્સ તરીકે કે આમ વાત કરી દીધી એને આગળ વધારી દઉં છું એક જે હમણાં થોડા સમય પહેલા લખેલી દાદી ગઝલ એ સમથિંગ છે એ નહીં આપણે કરાય ભાવ એ સમથિંગ છે ને તું હવે વાંકો પડી બોલા એ સમથિંગ છે એ નહીં આપણે કરાય ભાવ એ સમથિંગ છે ને તું હવે વાંકો પડી બોલા એ સમથિંગ છે ને કોઈને જોતા નથી એવું જરી ના માનતો એમણે કરવો પડે દેખા એ સમથિંગ છે કોઈને જોતા નથી એવું જરી ના માનતો એમણે કરવો પડે દેખા એ સમથિંગ છે ને વાત દરિયા પારની જાહોજલાની ની કરે રેતમાં કાયમ ચલાવે લાવ એ સમથિંગ છે ને આપને માટે એ જન્મ્યા છે ભારત દેશમાં આપ સૌ ભેગા મળીને ગાવ એ સમથિંગ છે ને લાગણી ને પ્રેમ ને શ્રદ્ધા છે બધું જાતની સાથે કે ખેલે લાવ એ સમથિંગ છે ને કાલ છાતીમાં જરા ઓચિંતો દુખાવો થયો કાલ છાતીમાં અચાનક સે દુખાવો થયો ને ક્યાંથી ભૂલી ગયા છે સામે સમજી ગયો અને એક ગઝલ મારે પહેલી થી એક ગઝલ એવી બાનો સાટલો બાનો સાટલો આમ તો આ બાનો સાટલો જે સંગ્રહ છે પણ ઓરિજિનલ બાનો જે સાટલો તેની પરથી હું ઉપરોક્ત કરેલો છે અને કેટલો મક્કમ છે જર્જર એ બાનો સાટલો કેટલો મક્કમ છે જર્જર એક બાનો સાટલો કઈ ઉકેલે છે અવસર એક બાનો સાટલો ને રસોડાની પૂજાની છે અજબ ખુશ્બુ ભર્યો આ જગતનો શ્રેષ્ઠ સુંદર એક પાનો સાટલો ન પૂર્ણ પુરુષોત્તમ બની બાળક લપાઈ જાય ત્યાં પર ક્ષર અને અક્ષર નિશ્ચિત શબ્દ એક પાનો સાટલો ને પ્રેમનું ને ઊંઘનું છે એક સરનામું અસલ હામ ને હિંમતનું વખત વૈભવ અમીરી સાવ ઝાંખા લાગતા ભલભલા વૈભવ અમીરી સાવ ઝાંખા લાગતા સાવ સાબો તોય શબ્દ એક માનો સાટલો ને પટુલો એકલો આજે ત્યાં મુંજાઈ ગયો થાય બાપા પૂરું છત્તર એક માનો સાટલો ને યાદ રાખીને ઉજવતી હતી બધાનો જન્મદિન હા નહોતો યાદ પાને માત્ર માનો જન્મદિન એક ગઝલ ભાગ્યશ્રી બહુ સરસ વાત કરી કે હા ક્યારેક એક ગઝલ વર્ષો સુધી અંદર કબજો લઈને બેઠી હોય મને લાગે છે કે આ શિવાલય ગઝલ વાત કરું જે કદાચ કહેવા જેવી પણ છે આમ આખી ગઝલ મુસલસલ છે ગઝલની અંદર મૂળ વાત એવી કે કયા યુગનું આ શિવાલય હશે પણ આ ગઝલ 25-30 વર્ષથી મનમાં દેખાયા કરતી હતી ચાલ્યા કરતી હતી કોઈક શિવાલય શોધતો હતો કોરોના જંગલ હોય કે ગિરનાર હોય કે કર્ણાટક હોય કે આંધ્ર હોય તમિલનાડુ હોય કેરાલા કયો જ્યાં જ્યાં ગયો હોય ત્યાં મેં શિવાલય શોધ્યું કે મારા મનમાં છે શિવાલય ક્યાં હશે અને શિવાલય નહોતું મળતું ક્યાંય આ એક ગઝલ છે પહેલું જે છે એ આંખમાં આવશે પછી કાનની વાત આવશે પછી શ્વાસની વાત આવશે પછી એક તેજની વાત આવશે અને પછી એ આખું શરીરની અંદર કેવી રીતે શિવાલય થાય છે એની વાત આવશે કયા યુગનું હશે કેટલા જન્મો જૂનું મનમાં આંખોમાં ઊભું અજ્ઞાત શિવાલય ને જીની હરકાન જીની જીની સહસ્રધારા સતત સાંભળો સતત મથે છે સમજાવવા કોઈ વાત શિવાલય શ્વાસ મંત્રની સાથ પ્રહર થતા બદલાતા શિવરાત્રિની રાત્રે શ્વાસ મંત્રની સાથ પ્રહર થતા બદલાતા શિવરાત્રિની લઈને ઊભું રાત શિવાલય દીપ શિખાઓ ખૂણે ખૂણામાં એમ જળહળે પ્રત્યુ આમ સ્વયંભૂ સાથે ધાત શિવાલય
ને સતત એક ગુંજન ગુંબજ મધ્ય ખરાતું મે ઝીલાતું ત્યાં થઈ જાતી જાત શિવાલય કયા યુગનું હશે કેટલા જન્મો જૂનું મનમાં આંખોમાં ઊભું અજ્ઞાત શિવાલય એક બહુ ખામી વાત આપ સૌને આજે વાત કરી લઉં માન્ય મંત્રીશ્રીએ હમણાં જ એક સૂચના પણ આપી છે ને સરકારની વ્યવસ્થા પણ કરી છે પણ આ કાર્યક્રમનું પ્રસારણ આખા ગુજરાતમાં થાય જુદી જુદી લોકલ ટીવી ચેનલ્સમાં એ માટે મંત્રીશ્રીએ ખાસ જવાબદારી લીધી કે આખા ગુજરાતના લોકો આ જોઈ શકે થેન્ક યુ વેરી મચ તો પ્રતિભાવ એમની ગઝલની સાથે સાથે રહેતો આવ્યો મિસ્કિન સાહેબને તો સતત સાંભળ્યા કરીએ નિર્ય મુશાયરા તરીકેનું જેમને બિરુદ મળ્યું છે અને આમ વર્ષો સુધી આપણે કોપી રાઇટિંગ કર્યું છે પણ રાઇટિંગમાં ક્યારેય કોપી કે ગર્ભ છાયો જીવી નથી કે કોઈના વડલાના છાયામાં બેઠા નથી એની પોતાની નોખી અનોખી અભિવ્યક્તિ રહી છે એમના જે શેર સાથે આ સમાને સંકોરીએ કે છે રિયાસત શબ્દની છે રિયાસત શબ્દની ને રાજવી રાજેશ ભાઈ છે રિયાસત શબ્દની ને રાજવી રાજેશ ભાઈ પાંદડું ફરકે ગઝલ લખતા નવી રાજેશ ભાઈ કે પાંદડું ફરકે જે સરળતાથી સરળતાથી એમણે ગઝલોને સર્જી છે ત્યારે આ સમગ્ર ઉપક્રમને આભાર વિધિમાં સંપન્ન કરવા માટે જાણીતા લેખિકા લતાબેન ઈરાણીને વિનંતી કરું નમસ્કાર મિત્રો આવાજુને આવાજુ બેઠેલા સૌને હરદ્વારભાઈએ બહુ સરસ રીતે કાઉન્ટડાઉનની કડી પકડીને કાર્યક્રમ શરૂ કર્યો મંત્રીશ્રીના આવતા સુધી આપણને સરસ મજા કરાવી હવે મારે આ છેલ્લી કડી પકડવાની છે પડદો તો અહીં છે જ નહીં કે બહુ સરળ સહજ અને બહુ સ્પષ્ટ વાતાવરણ છે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી વલી ગુજરાતી એવોર્ડ વલી ગુજરાતી ગઝલ એવોર્ડ રાજેશભાઈ મિસ્કિનને અર્પણ થયો અને આખા એ કાર્યક્રમમાં મને લાગે છે કે મારે આભાર માનવો હોય તો સૌથી પહેલો જેની ખુશી નિશ્ચિત છે સ્ટેજ ઉપર કે પેલી બીજી રોમાં એ લોકોનો તો ખરો જ પણ જેની ખુશી નક્કી નથી પહેલા આવશે તો પહેલા બેસવા મળશે અને મોડા આવશે તો પાછળ અથવા તો ઊભા પણ રહેવું પડશે એવા ગઝલ પ્રિય રાજેશભાઈના ગઝલના ચાહકો એવા શ્રોતાઓનો મારે ખૂબ આભાર માનવાનો માનનીય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા આવી અને આટલું સરસ ઉદબોધન આપ્યું રાજેશભાઈને ગઝલ રાજેશભાઈનો આભાર તો કેવી રીતે માનું કેમ કે આ ગઝલ આપવાની વિધિ અને ગઝલ સ્વીકારવાનું આ બધું જ એટલું ગરિમાપૂર્ણ છે કે માત્ર આનંદ જ વ્યક્ત કરવાનો હોય આમાં આભાર તો મને શબ્દ પણ ભાર લાગે છે ખૂબ આનંદ અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે કેટલા બધા સરસ મહાનુભાવો અહીંયા આપણી પાસે ડાયસ પર બેઠા છે જેમ કાકા નીતિનભાઈ એમણે સરસ રાજેશભાઈનો પરિચય આપ્યો એમની ગઝલનો પરિચય આપ્યો સમયની પાબંદી સ્વીકારીને પોતાની મહેનતને થોડી ટૂંકાવીને રજૂ કરવી પડતો પણ એને ખૂબ સરસ આપણને પરિચય આપ્યો મંત્રીશ્રી
લખીને નામો રાખ્યા છે પણ તોય ભૂલી જાઓ એવા બધા જ પ્રિય લોકો રાધિકાએ સરસ પ્રાર્થના કરી. રાજેશભાઈ એક વાત કરી કે સાંજે છાપું છાપાની વાત કરી કે સાંજે તો વાસુદી જે કોણ ભાવ પૂછે છે, એટલે રાજેશભાઈ કહેવાનું મન થાય છે કે એટલી ધરપત રાખજો કે હું સાંજે જ છાપું વાંચું છું. મેં સરસ નાનક સરસ તો મારાથી ના કહેવાય સોરી, પણ એક નાનકડું લખ્યું હતું કે મને છાપું સવારમાં વાંચવું ગમતું નથી બધા સમાચારો, એટલે મેં લખ્યું હતું નાનકડું કે છાપું મારે ત્યાં આવે છે રોજ સવારમાં, છાપું મારે ત્યાં આવે છે રોજ સવારમાં એ જ કાળામસ સમાચારો અને એ જ કદરૂપી ઘટનાઓ. હોઈના ઉપર પાથરી દઉં છું લીલાછમ શાકભાજી, સાચું કહું છું તાજા છાપો કહું શાકભાજી પાથરું છું, હોઈના પર પાથરી દઉં છું લીલાછમ શાકભાજી ને પછી સંતોષ લઉં છું એક માસૂમ બાળકની ઢાંક્યા. અને પછી છાપું સાંજે વાંચું છું રાજેશભાઈ, એટલે તમારી કોલમ પણ સાંજે વાંચું છું, બધું સાંજે વાંચું છું. મને બહુ જ આનંદ છે આજે આ પણ તક મળી મને એનો, અને એક ખાસ આભાર હું અનિતાબેનનો અનિતાબેનનો માનું છું કેમ કે નીતિનભાઈ કર રાજેશભાઈ લખ્યું છે અને નીતિનભાઈ કહ્યું મેં સાંભળ્યું કે આભાર એટલે માનું છું કે રાજેશભાઈ કહ્યું હતું કે મને માં પછી શબ્દ પોતિકો લાગ્યો હોય તો ગઝલ નો, એમાં વચ્ચે અનિતાબેનને સાવ ભૂલી ગયા છે તો એમણે માફ કરી દીધા છે અને આ રાજેશભાઈને આપણા સુધી આવવા દીધા છે, આજે આપણે એનું સન્માન કરીએ છીએ, એટલે એમનો આભાર માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખરીદી શકે છે અને આ કાર્યક્રમ સંપન્ન કરી છે. થેન્ક યુ વેરી મચ. આભાર સર. આવાજો Thank you.